નીચે પૈકી કયું અશ્મિ બળતણ નથી? પહેલું પેટ્રોલિયમ, બીજું કોલસો, ત્રીજું કોયલો એટલે કે ચારકોલ, અને ડી કુદરતી વાયુ. શું આવે? કોયલો. બરાબર. ખડકો નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ ઉપર વાયુ જે સ્તર હોય છે તેને શું કહેવાય? વેરી ગુડ, કુદરતી વાયુ. ત્રીજો સવાલ, કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. વેરી ગુડ હર્ષ. ચોથો, નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? કુદરતી વાયુ, બાયોગેસ, પેટ્રોલિયમ વાયુ કે કોલ ગેસ? કુદરતી વાયુ, બાયોગેસ, પેટ્રોલિયમ વાયુ કે કોલ ગેસ? શું આવે? બાયોગેસ. ચાલો મિતેશ, પાંચમું, પેટ્રોલિયમ ઘટક તરીકે મળતા બ્યુટ્યુબિનનો ઉપયોગ શું થાય છે? મીણ બનાવવા માટે, બળતણ બનાવવા માટે, ડ્રાય ક્લિનિંગ માટે કે રોડને સમતલ કરવા માટે? વેરી ગુડ, રોડને સમતલ કરવા માટે. મેગા, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? કોક, કોલસો, કોલ્ટાર, કોલ ગેસ? શું આવે? કોક. ચાલો સાતમું, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવાય? શું કહેવાય ધ્રુવી? કાર્બોનાઇઝેશન. વેરી ગુડ. ચાલો, નીચે પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે? બ્યુટ્યુમિન, કોલ્ટાર, કોક, કોલસો? શું આવે શ્રુતિ? નહીં આવડે. શિવમ, શાનો ઉપયોગ થાય છે? કોકનો. ચાલો ખુશ્બુ, નીચે પૈકી કોને કાળું સોનું કહે છે? કોક, પેટ્રોલિયમ, પેટ્રોલ અને કોલ્ટાર? શું આવે? પેટ્રોલિયમ. વેરી ગુડ. દસમો, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? ઊંજણ તેલ, પેટ્રોલિયમ વાયુ, કેરોસીન કે કુદરતી વાયુ? વેરી ગુડ, કુદરતી વાયુ. એના પછી